નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે ફોર પી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે રાજ્યના જે એકોતેર લાખથી વધુ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરો કરોડ જે જનસંખ્યાને સપ્ટેમ્બર બે હજાર બાવીસ મહિનામાં જે રાહત રાહતદના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના જે વિનામૂલ્યે વિતરણ સંબંધિત અગત્યની જે જાણકારી છે એ આપણે એના વિશેની આજે વાત કરવાના છીએ તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સપ્ટેમ્બર મહિનાનું જે નિયમિત વિતરણ એક નવ બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવશે એટલે કે આજથી શરૂ કરવામાં આવશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એનએફ જે એનએફએસએ હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓને મોડાપાત્ર જે જથ્થાની વિગત અહીંયા નીચે મુજબ આપેલી છે આપણે જોઈએ દોસ્તો આવશ્યક ચીજવસ્તુ છે ઘઉં છે દોસ્તો અત્યદયિક કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ છે અને વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ છે અને જે પ્રતિ કિલોગ્રામના પૈસા છે બે રૂપિયા છે બરાબર હવે ચોખા છે અત્યધન કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબ માટે જે કાર્ડ દીઠ અત્યદ કુટુંબો માટે છે વીસ કિલોગ્રામના ત્રણ રૂપિયા અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે ચોખા છે ત્રણ કિલોગ્રામ અને પ્રાઇસ છે દોસ્તો ત્રણ રૂપિયા હવે તુવેરની દાળ છે અત્યદય અને અગ્રતા કુટુંબ માટે કાળદીઠ એક કિલોગ્રામ છે અને પચાસ રૂપિયા તેની કિંમત છે હવે જે ખાંડ છે અત્યધન કુટુંબો માટે ત્રણ વ્યક્તિ સુધી કાળદીઠ એક કિલોગ્રામ અને ત્રણ વ્યક્તિથી વધુ વ્યક્તિ રીઠ ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણસોને પચાસ કિલોગ્રામ છે અને તેનો ભાવ છે પંદર રૂપિયા હવે જે બીપીએલ કુટુંબો માટે અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ તો બીપીએલ કુટુંબ માટે જે વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો ને પચાસ કિલોગ્રામ અને બાવીસ રૂપિયા ભાવ છે હવે ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ દોસ્તો એટલે કે મીઠું અત્યંત અગ્રતા ધરાવતા માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ એક રૂપિયાના ભાવે આપવામાં આવશે દોસ્તો અહીંયા બધી માહિતી આપેલી છે તમારે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને તમારે બધી માહિતી વાંચી લેવાની છે વિડીયોમાં ખબર ના પડે તો આગળ જોઈએ તો દોસ્તો હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હવે રાજ્યના જે એનએફએસએ સમાવિષ્ટ તમામ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ ઘઉં અને ચાર કિલોગ્રામ ચોખા મળી કુલ પાંચ કિલોગ્રામ અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે દોસ્તો હવે જે અગિયાર સપ્ટેમ્બરથી કરવામાં આવશે જે વિનામૂલ્યે છે અગિયાર સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવશે હવે જે કેટેગરી છે અહીંયા અત્યંત અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે છે આવશ્યક ચીજવસ્તુ એટલે કે ઘઉં વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ વિના અને ચોખા વ્યક્તિ દીઠ ચાર કિલોગ્રામ વિનામૂલ્ય આપવામાં આવશે વ્યક્તિ દીઠ દોસ્તો કેટલા ચાર કિલોગ્રામ વ્યક્તિ દીઠ ચોખા અને એક કિલોગ્રામ વ્યક્તિ દીઠ ચોખા વિનામૂલ્યે આપવામાં આવશે વન નેશન વન રેશન કાર્ડ યોજના હવે ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધો રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થીઓ સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા આગળનો ઉપયોગ કરીને પોતાની જે ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકશે કોઈપણ જગ્યાએ રહેતા હોય કોઈપણ ગામમાં તો તે જે સ્થાને રહે છે તે સ્થાનેથી અન્ન મેળવી શકશે હવે અન્ન બ્રહ્મ યોજના જે રેશન કાર્ડ ન ધરાવતા ગર્વિહણા વ્યક્તિ કુટુંબ અત્યંત ગરીબ અશક્ત નિરાધાર વ્યક્તિ પરપ્રાત શ્રમિકો હોસ્પિટલના બિચાને પડેલા જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી જે પાડવામાં હેતુસર સર દસ કિલો ઘઉં અને પાંચ કિલો ચોખા રાજ્ય સરકારની જે અન્ન બ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્ય મળવાપાત્ર થશે હવે દોસ્તો તમે જોઈ શકો દરેક લાભાર્થીને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે આ એપ્લિકેશનથી આપને મળવાપાત્ર જથ્થાની વિગતો વિતરણ ભાવ અને આપ મેળવેલ જથ્થો બિલની રિસિપ્ટ વિગતો મેળવી શકશો હવે અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની જે બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અહીંયા જે આ માહિતી આપવામાં આવેલી છે દોસ્તો તો દોસ્તો અગિયાર સપ્ટેમ્બરથી વિનામૂલ્યે મળશે અને પહેલી તારીખથી તમારું જે અન્ન છે રેગ્યુલર અન્ન છે એ મળશે દોસ્તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ